धारे तोय शांत सुकोमल गरजे त्यारे काला वादळ हसी पड़े तो झरणो खळखळ मन एनो छे हरणो चंचल पवन पाल पकड़ी आवे तेनी सादगी रूप अने गुण बनने थी शणगारी ने घर महकावे महक मोटा घर नी वो महक मोटा घर नी वो हेलो रवि ने मारी केबिन में मोकलो शो एक बार गयो छे अच्छा ना ठीक छे इनकेस जो आवी जाए तो इन्हें कहजो कि मने बहु अगत्यनु काम छे मने यहाँ केबिन में मळवा आवे थैंक यू हर्ष मासी बात शू छे किम रड़ी रहा छो बधु ऑलराइट छे ने विना तो ठीक छे ने कमाल कहवाय ने खराब समय तो जाने वीणा नी पाछळ नाही धोईने पड़ी गयो छे जरा कंईक सारू थाय छे ने कंईक नवो प्रॉब्लम उभो थाय छे मासी मासी तमे चिंता नहीं करो लो पानी पियो मासी पण तमे चिंता नहीं करो ए जे कोई पण भाई छे एमने अहींया बोलावो हूँ एमनी साथे वात करीश अने बधी उधारी पण चूकवी देश बेटा आप ऐसा तू चूकवीश पीड़ा ना बापू नो उधार तू चूकवीश हाँ मासी तारो खूब खूब आभार पर बेटा ये लोगों ने यहाँ नहीं बोला तो हाँ किम ये लोगों ने खबर पड़ी जैसे के वीणा आटला मोटा डायमंड वाला ना घर माने चे तो कैक तने हैरान ना करे ये बात तो ठीक छे पर मासी इन्हें उधर ही चुकाओ शो केवी रीते पूछू ना मुझे इन्हें अब अद्दा पैसा ना मोड़ा पर फेंकीस पर आज भी करी पिचारी लाचार बाईना हैरान करे चे भगवान लोग नो क्या ही भलू नहीं थवा दे ठीक छे मासी तमने जेम ठीक लागे एक मिनट पर हेलो हाँ मेहता साहब ऑफिस में अत्यारे कैश केटली पड़ी है ग्रेट तो एमाथी 10 लाख रुपया मने केबिन में मोकलाओ ने आने फसावो सेलो छे दोष नी भावना साथे जीवे छे बिचारो जो हवे आ भावना न हूं केटलो फायदो उपाडू छु हेलो सर मेहता साहब मोकलावे छे एक काम करो मेहता साहब ने कहजो कि आ मारा नामे अकाउंट में लखी नाखे ठीक छे हेलो मासी 10 लाख ना सपना जोया था ललिता
આજે જો તારું આ સપનું તારા હાથમાં હકીકત બનીને આવી ગયું છે. શાંત લલિતા શાંત, આટલી ખુશી વ્યક્ત કરવાનો આ સમય નથી, અત્યારે શાંતિ રાખવાનો સમય છે. તમારે કોઈ આભાર પણ ચૂકવવાની જરૂર નથી ને કોઈ ઉધારી પણ ચૂકવવાની જરૂર નથી. માડી પ્લીઝ જમી લો, હું તમારો જમવાનો અહીંયા જ લઈને આવી છું. તમે કાલે રાત્રે પણ નહોતા જમ્યા, આજે સવારે નાસ્તો પણ નહીં કર્યો. પ્લીઝ હમણાં થોડું જમી લો. હું જાણું છું કે મારા અને અમરના લગ્નની વાત સાંભળીને તમને દુઃખ પહોંચ્યું છે, તમને ગુસ્સો આવ્યો છે, પણ પ્લીઝ એ ગુસ્સો જમવા પર નહીં ઉતારો. છોકરી મને એક વાતનો જવાબ આપ, માની લો કે અમારે એના બાળપણમાં થયેલા ગોળધાણા વિશે તને જણાવ્યું નથી, પણ તે ક્યારેય અમર વિશે જાણવાની કોશિશ ના કરી. કોણ છે, ક્યાંથી આવ્યો છે, એનો ભૂતકાળ શું છે, લગ્ન કરી લીધા. તમે લોકો કેવી રીતે તમારા સંબંધો ટકાવી શકો? ક્યાં કર્યા તમે લગ્ન? અહીંયા કે પછી અમેરિકામાં જ કરીને આવ્યા? આટલો મોટો ગુનો વીણાનો શું વાંક કે એને આટલી મોટી સજા? એટલા નિર્દયી છો તમે. દોષનો ટોપલો હું કોના માથે નાખું? ક્યાં કહેવું તો નથી અમારે તને બધી જ વાત કરી હતી, અને તે છતાંય તે જાણી જોઈને આંખ આડા કાન કરે? એટલું મોટું જુઠ્ઠાણું, અને તમારા સંબંધોનો પાયો શું છે? નર્યું જુઠ્ઠાણું, દગો, આ ભાર સાથે તમે જીવી કેવી રીતે શકો? તમારી જગ્યાએ જો હું હોઉં તો પહેલી વાર ક્યારેય આવું કરું નહીં, અને જો ભૂલથી પણ થઈ ગયું હોય તો એક ક્ષણ જીવું પણ નહીં. તારી સાથે ચર્ચાનો કોઈ અર્થ નથી. જ્યાં સુધી અમર વીણાને સત્ય હકીકત નહીં જણાવે ત્યાં સુધી હું અન્નનો એક દાણો પણ નહીં લઉં. અરે બાપરે, હવે એવું તે શું કરું હું, એવું તે શું કહું હું કે મારી જીત છોડીને માની જાય? 72 કલાકનો સમય આપ્યો છે ને તમે અમરને, તો એનો અર્થ એ થોડી છે કે 72 કલાક તમે ભૂખ્યા રહો. અમારી વીણાને બધું કહી દેશે મારી. પ્લીઝ તમે ખાઈ લો, તમારી તબિયત પર અસર થશે. વીણા, વીણા! હા માડી. મારા માટે રસોઈ પહેલા જો હું ખાઈશ તો માત્ર તારા હાથનું. ઠીક છે, મહેક તું અહીંયાથી જઈ શકે છે, અને મહેરબાની કરીને મને મનાવવાનો પ્રયત્ન ના કરતી. તારા દિલમાં થોડી પણ દયા હોય ને તો તારા અમરને મના, એ વીણાને સત્ય હકીકત જણાવી દે.
જાય નથી. હેલો, મહેક, રવિ ઘરે આવ્યો છે? ના, રવિભાઈ ઘરે નથી આવ્યા. નથી આવ્યો? મહેક અહીંયા ઓફિસમાંથી તો ક્યારો નીકળી ગયો છે. એનો મોબાઈલ પણ સ્વિચ ઓફ આવે છે. ક્યાં ગયો છો? અહીંયા કોઈને ખબર નથી. રવિભાઈ ઘરે નથી આવ્યા. આવશે એટલે હું તરત ફોન કરીને જણાવી દઈશ. થેન્ક યુ. મહેકબેન, શું થયું છે? કઈ નહીં, રવિભાઈ ઓફિસથી નીકળ્યા, કંઈ કામ છે એમ કહીને. પછી એમનો ફોન સ્વિચ ઓફ છે, હજી સુધી ઓફિસ નથી પહોંચ્યા, નથી ઘરે આવ્યા. તો અમરનો ફોન હતો કે રવિભાઈ આવ્યા છે કે નથી એ જાણવું હતું. હું માળી વિશે પૂછતી હતી, એમને શું થયું છે? મને એમ કે એ અમરથી જ ગુસ્સે છે. મા દીકરા વચ્ચે કંઈક ફટક્યું હશે, હું પણ વચ્ચે ન પડી. હા, એવું જ છે. એવું જ છે તો પછી તમે ખાવાનું લઈને ગયા, તેમ છતાંય માળીએ મને બૂમ પાડીને એમ કેમ કહ્યું કે હું એમના માટે ખાવાનું બનાવું? અરે વીણા બેટા, વાતમાં કઈ માલ નથી. આ માં અને દીકરા વચ્ચે કઈ ફટક્યું છે, અને આપણા મહેકબેન અમરની સાઈડ લીધી અને અમરને સમજાવવાની કોશિશ કરી, એટલે કંચનબેનને થોડો ગુસ્સો આવી ગયો છે. આમ પણ જો માણસ જેમ જેમ ઘડું થતું જાય ને, એમ એમ નાના બાળકની જેમ વર્તવા લાગે. વાત વાતમાં રિસાઈ જાય, વાત વાતમાં ગુસ્સો આવી જાય. તું ચિંતા નહીં કર, આ તારા લલિતા માસી ક્યારેય ઘરડા નહીં થાય. હા, માસી. હા, આ તમારા હાથમાં શું છે? આ થોડી પૂજાની સામગ્રી હતી એટલે. અરે વીણા, તું ડોક્ટર પાસે ગઈ કે નહીં? હા, ડોક્ટરે કહ્યું છે ને કે તારે રેગ્યુલર ચેકઅપ કરાવવું પડશે, જો આમાં જરા પણ ઢીલ નહીં ચાલે. હા માસી, આ એક વખત ખાવાનું બનાવીને માડીને આપી દઉં ને, પછી ડોક્ટર પાસે જઈ આવીશ. તું એ બધી ચિંતા શું કામ કરે છે? હું બેઠી છું ને, હું આપી દઈશ જમવાનું. હા, આ ડોક્ટર પાસે જવાનું અગત્યનું છે. મહેક એક કામ કર ને, તું વીણા સાથે જા ડોક્ટર પાસે, આ બહુ અગત્યનું છે. ઠીક છે, જઈ આવું છું. મહેકબેન, જઈએ આપણે? હા હા, કેમ નહીં, ચાલ. લલિતા અને કામ. શેફાલી બેટા, શેફાલી બેટા. હા માસી. બેટા, તું જરા કંચન મને જમવાનું આપી દેજે ને. અને હા, એમને ખાસ કહેજે કે આ જમવાનું વીણાએ બનાવ્યું છે, અચ્છા ખાશે નહીં. જી ભલે. Thank you.
બસ હવે કરોડો કમાઈ લઉં એટલે જીવને શાંતિ. महक, महक, रवि क्या छे? तने खबर छे आज ऑफिस में केटली इम्पोर्टेंट मीटिंग हती, एने प्रेजेंटेशन पर तैयार कर्यो हतो, अने पोते ज गायब थई गयो. बे जवाबदारीनी कोई हद होय के नहीं? रवि, रवि, हर्ष, रवि भाई घरे नथी आव्या आजी. व्हाट? हजी सुधी घरे नथी आव्या. ફોન પણ સ્વિચ ઓફ આવે છે. ક્યાં ગયો હશે? કુનાલ, કુશલ. હા હર્ષભાઈ, શું થયું? રવિ ક્યાં ગયો છે? તને કઈ કહ્યું હતું કે એ ક્યાં જવાનો છે? ના, મને તો કઈ ખબર નથી. કુશલ, તને કઈ કહ્યું હતું કે એ ક્યાં જવાનો છે? ના, મને કઈ નથી કહ્યું. શું થયું? બધું ઠીક તો છે ને? આ ઓલા રવિભાઈ જે છે ને, એ ક્યાંય બપોરથી જતા રહ્યા છે. કોઈને ખબર નથી કે ક્યાં છે. આજે ઓફિસમાં ઇમ્પોર્ટન્ટ મીટિંગ પણ હતી, એ હતા જ નહીં, એટલે એ લોકોને પૂછી રહ્યો છું કે રવિભાઈ ક્યાં છે. હું કઈ મદદ કરું? આ લોકોની ઓફિસની વાતમાં તું શું કરી શકવાની હતી? એક કામ કર, તું જઈને સૂઈ જા. શું છે કે તું જ્યાં સુધી સૂઈશ નહીં ત્યાં સુધી પાછા માડી પણ જાગ્યા કરશે, એટલે તું સૂઈ જા. હા એ હા. આપણે રવિભાઈના ફ્રેન્ડ્સને ફોન કરીને ઇન્ક્વાયરી કરીએ તો? હા, આઈડિયા સારો છે. કદાચ ક્યાંથી કંઈ ખબર પડે. હા. હું પણ એ જ વિચારી રહ્યો. કોઈને કઈ જ નથી ખબર. બધે જ ફોન કરીને પૂછી લીધું, કશેથી ક્યાંય જ સમાચાર નથી મળી રહ્યા, કઈ જ ખબર નથી પડી રહી. તો ક્યાં હશે રવિભાઈ? આ ઘર પર આટલી મુસીબતો ઓછી હતી કે ક્યાંય કોઈ નવી મુસીબત ન આવી જાય. રવિભાઈ ગયા ક્યાં હશે? હું પણ એને જ શોધી રહ્યો છું. મળ્યો તમને? રવિ, તું દારૂ પીને આવ્યો છે? થોડી તું આ ઘરમાં દારૂ પીને આવ્યો છે? તને શરમ આવે છે? હર્ષ, હર્ષ, શું કરો છો? મારો નહીં પ્લીઝ. એમને ક્યાં હતો તું? તારો ફોન પણ સ્વિચ ઓફ છે. તું ક્યાં જાય છે? કોને મળવા જાય છે? શું કામ જાય છે? ઘરમાં કોઈને કહીને નથી જવાતું તારાથી? અહીંયા ઘરવાળા બધા કેટલા ટેન્શનમાં હતા ખબર પડે છે? અને તું છે કે બહાર જઈને દારૂ પીને આવે છે? બહુ બધું બોલી લેતો નહીં આજે. તાકી ક્યાં છું? બેસીને વાત કરીએ આપણે. આપણે ત્યાં ગુનો કર્યો એના ઉપર બહુ વિચાર વિમર્શ થતો હોય છે. નહીં
ગુનો કેમ કર્યો એના ઉપર તો કોઈ વિચારતું જ નથી. હર્ષભાઈ, મને એવું હતું કે આપણે ત્યાં બધા આમ આમ પોલીસથી આમ કંઈક ડિફરન્ટ વિચારતા હશે, પણ અહીંયા તો સેમ ટુ સેમ છે, એકદમ સેમ ટુ સેમ. કારણ તો કોઈ પૂછતું જ નથી યાર. બોલ, શું કારણ છે? કારણ હર્ષભાઈ, કારણ એટલું કરુણ છે ને કે તમે સાંભળશો ને તો તમે પણ રડી પડશો. એ કારણ બોલીશ હવે? કારણ એ છે કે રિજલ મને છોડીને જતી રહી છે.